નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં કાવ્ય નંબર 3 પશે શામળયોજી બોલ્યાનો અભ્યાસ કરીશું. શામળયોજી એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા એવા પ્રકારનું કાવ્યનું શીર્ષક છે. એના કવિ છે પ્રેમાનંદ. સમય લગભગ ઈસવીસનની 17મી સદી. કવિ શિરોમણીનું સ્થાન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માનભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તળબોળ કરતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી પ્રસારકો લઈને રસસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. ઓખા હરણ, સંદ્રાસ આઠ્યાન, અભિમન્યુ આઠ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાઠ્યાન, રાવણ રણયજ્ઞ, દશમ સ્કંદ વગેરે આઠ્યાન દ્વારા તેને ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરેલી છે. તેમાં આઠ્યાનના વિવિધ રચની ગૂંથણી કરી શકતા જ્ઞાન અને બોધ આપતા તેમનો આઠ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આઠ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવાની અંદર કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો બાહ્ય ભાવ સમાજ શૈલીની અંદર રજૂ થયેલો છે. સાંદીપની ઋષિના આશ્રમની અંદર સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એ ગરીબ બ્રાહ્મણ. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કૃષ્ટ હોય છે. બાળપણની અંદર મૈત્રી તો ઘણા સાથે થાય, પરંતુ સેવટ સુધી નભાવી રાખવાળા વિરલાઓ એ બહુ જ ઓછા હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કર્મોના કાર્યોના સંભારણા વાગોળે છે. એમ એ અતૂટ મધુર મૈત્રીનું દૃષ્ટાંત આ કડવાની અંદર રહેલું છે. મિત્રો, આ કાવ્ય જે છે એ ભાગવત પુરાણમાંથી લેવામાં આવેલો પ્રેમાનંદના કવિ છે. કાવ્યની અંદર ભગવાન કૃષ્ણ અને સુદામાની મૈત્રીની વાત કરેલી છે. મિત્રો, રામાયણ જે છે એ રાગ રાગણીવાળી છે. એના ઉપરથી રાગ રામ ગરી એવા પ્રકારમાં બતાવેલો છે. હવે મહાભારતની અંદર જોઈએ તો વૈષ્ણવ પાયે એણ પેર બોલા સુણ જન્મે જય રાય વિસ્તારીને તુજને સંભળાવો સતરાવાનો મહિમાય બોલા બોલા વૈષમ પાયે વચન રે આવો આવો અમારા તમે તન્નર એવા પ્રકારનો રાગ છે. હવે જોઈએ તો પશેષા મળ્યો જી બોલી અરે તને સાંભળે રે હાજી નાનપણાનો રે ને હા મને કેમ વેશ રે રે આપણા 2 મહિના પાસે રહ્યા તને કેમ સાંભળે રે હાજી સાંધા પને રોશીને જે મને ટે મરે વિસરે રે આપણે રે અને ભિક્ષા માંડી લાવતા તને રે સાંભળે રે મળે જમતા ત્રણ ને પ્રાત મને કેમ રે વિસરે રે આપણે સુતા એક સાથ રે તને રે સાંભળે રે સુખ દુઃખની રે વાત કરતા વાત મને કેમ વિસરે રે પાછલી રાતના જાડતા રે તને સાંભળે માજી કરતા વેદની દુમને કેમ રે વિસરે રે ગુરુ આપણા જ્યારે નામ ગયા તને સાંભળે કોઈ હેટને જાસવા મુનો મને કેમ રે વિસરે તારે નામ કયું ગોરાણી તને રે સાંભળે લઈ આવો કયું કાષ્ટ મને કેમ રે વિસરે રે હાંદે કુહાડા ધરિયા રે તને સાંભળે રે કોણ દૂર થયા રણ સુડા પડે મને કેમ વિસરે રે આજી પાડ્યું મોટું ખોડ રે મને રે કેમ વિસરે 3-12 માંડ્યા દોરે તને રે સાંભળે રે આજી આવા મારે મેરે મને કેમ વિસરે રે શીતળ શરીર થાય રે ગણું તો
સાંભળે રે ટાઢ ધ્રુજે આપણો દેહ રે મોન કેમ વિસરે રે નદીએ પૂર આવ્યા તા ટોણા સોન રે સાંભળે રે ઘન વર્ષો મુશળધાર રે મોન કેમ વિસરે રે પછી ગુરુજી શોધવાની શ્રા તન રે સાંભળે રે કયું સ્ત્રીને તેલી દો ટેર રે મોન કેમ વિસરે રે આપણા હૃદયા સાથે ચાપ્યા તન રે સાંભળે રે ગુરુ તેડી લાવ્યા ઢેર રે મોન કેમ વિસરે રે આપણે તે દાડાના જુજવા તન રે સાંભળે રે ફરીને મળ્યા આજ મોને કેમ તું વિસરે રે તમ પાસમો વિદ્યા શીખતા તન રે સાંભળે રે તું મોટો કીધું મહારાજ મોને કેમ વિસરે રે ત્યાર પછી વલણ વલણ છે મહારાજ લાજ નિજ દાસની વધારો શું શ્રીહરિ પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ સામે કાવ્યની અંદર એમણે કીધું છે કે પછી શામળિયોજી બોલ્યા તને સાંભળે ત્યારબાદ શામળિયોજી ભગવાન કૃષ્ણ બોલે છે અરે સુદામા તને સાંભળે છે આજે નાનપણનો નેહ મને કેમ વિસરી દે આપણે નાનપણનો બંનેનો પ્રેમ બંનેનું વાત્સલ્ય મને વિસરે વિસરે એટલે ભૂલાઈ જાય મને થોડું ભૂલાઈ જાય આપણે બે મહિના પાસે રહ્યા પણ એ સાંભળે રે સાંદેપને ઋષિના આશ્રમની અંદર આપણે બે મહિના સાથે રહ્યા અરે સુદામા તને સાંભળે છે અહીંયા ટેજરે સુદામાજી પોરબંદરના વતન પત્નીનું નામ સુશીલા અતિશય ગરીબ માણસ પોતાના ઘરે બાળકો એટલા બધા પીડાય છે ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે કે સુદામાજીના દીકરાઓને જમવા માટેની પણ તકલીફ છે સુદામાજીને પોતાની પત્ની રાત્રે ભૂખ્યા સુઈ જાય છે ઘણીવાર બાળકો જીદ કરે છે કે હે માં અમને ભૂખ લાગી છે તો સુશીલા માં પોતાની છે ચૂલા ઉપર પાણી ભરેલું તપેલું ચડાવે છે ત્યાર પછી એને હલાવે છે અંદર કાંઈ હોતું નથી એટલું પાણી જોઈએ છે અરે બેટા હમણાં થઈ જશે હું તમને જમવા માટે આપું હવે ખીર બનાવીશ બાળકો આમને એમ કહેતા સૂઈ જાય છે સુદામાને પોતાની પત્ની સુશીલા પણ સૂઈ જાય છે બાળકોએ કેટલાય સમયથી ખાધું નથી ઠંડી લાડે તો પહેરવા માટેના કપડાં નથી એટલા માટે સુશીલા પોતાના બાળકોના શરીર ઉપર ચૂલાની રાખ નાખી દે છે મારા બાળકોને ઠંડી ન લાગે આવા પ્રકારની પરિસ્થિતિને કારણે સુશીલાએ એક દિવસ પોતાના પતિ સુદામાજીને કહ્યું અરે સાંભળો છો સ્વામી તમે ઘણીવાર કહેતા હતા અને મારો એક મિત્ર છે જેનું નામ કૃષ્ણ છે અત્યારે તે દ્વારિકાનો રાજા છે મને ખબર છે તમે અયાચક વ્રત પાળો છો અને કોઈની પાસેથી માંગણી કરતા નથી પરંતુ મિત્ર પાસે માંગવાની નથી તકલીફ એટલા માટે તમે દ્વારકા જાઓ ભગવાન કૃષ્ણને વાત કરો પત્નીએ બહુ કીધું એટલે સુદામાજી દ્વારકા જવા તરફ નીકળ્યા છે પોતે વસ્ત્ર પહેર્યું છે જેને ધાબળી કહેવામાં આવે એના શેડા ઉપર એમણે ચોખાના પૌવા બાજુમાંથી પડોશીને ત્યાં લાવીને આપ્યા છે ભગવાન કૃષ્ણ તમારાથી અતિશય પ્રિય થઈ જશે એ પણ આનંદિત બની જશે હે સુદામા હે પતિદેવ તમે થોડા તાંદુલ લેતા જાઓ ચોખાના પૌવા લેતા જાઓ ભગવાન કૃષ્ણને તમને એ તમારી પ્રસાદી એમને ખવડાવજો સુદામાજી ધીમે ધીમે દ્વારકામાં આવે છે દ્વારકાની અંદર આવતાની સાથે ભગવાન કૃષ્ણનું સ્વાગત કરું છું હિંડોળાની ઠાટ ઉપરથી ભગવાન કૃષ્ણ દોડવા લાગ્યા છે પોતાનું ઉપવસ્ત્ર પડી રહ્યું છે પગની અંદર બળતા પહેર્યા નથી ભગવાન કૃષ્ણ એટલા બધા સુદામાને મળવા માટે અધીરા બિના છે શા માટે બંનેની મિત્ર એવી છે અને એટલા માટે ભજનની અંદર કહે છે ને હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે અરે મિત્ર મિત્ર મરણ ફેરશે રે મિત્ર કોને કહેવાય જો હે સુદામાજી ને રે તમે તૃષ્ણ મળ્યા રે મિત્ર એને કહેવાય જો ભારત વર્ષની અંદર સુદામા અને કૃષ્ણની મિત્રતાનો બહુ તમને બહુ સગળો પ્રવાહ રહ્યો છે
નહીં મિત્રતા જોઈ માણસોમાં ઘણો બધો ફેરફાર થયો છે. સુદામાજી દ્વારકાની અંદર આવ્યા છે, ભગવાન કૃષ્ણને મળ્યા છે, નવરાવ્યા છે, ભગવાન કૃષ્ણ પોતાનું પીતાંબર પહેરાવ્યું છે અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ એમને પૂછે કે હે સુદામાજી, આપણે 2 મહિના સાથે રહેલા છે, તારે સાંભળશે? હાજી સાંદીપની ઋષિને ઢેર મને કેમ વિસરે, મને ખબર છે સાંદીપના ઋષિના આશ્રમની અંદર આપણે ભણવા માટે રહેલા તો આપણે બંને 2 મહિના સાથે રહેલા, આપણા આપણ અન્ન ભિક્ષા માંડી લાવતા તને સાંભળે રે, ગામની અંદર જઈ આપણે અનાજ અને ભિક્ષા લાવતા, ઋષિઓનું કામ કરતા, ગુરુજીનું કામ કરતા, ગુરુ માતાનું કામ કરતા, મને થોડું બોલાય. આપણે સુતા ઈટ સાથરે તને સાંભળે રે, સાથરે એટલે ભોય પધારે જે પથારી કરવાનું હોય, આપણે એટ જ પથારીની અંદર મને સુતા અરે તને સાંભળે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે. સુદા માટે છે ભગવાન કૃષ્ણ ભલે મોટો થઈ ગયો, પરંતુ મને યાદ છે કે આપણે સુખદુઃખની વાતો કરવા માટે ભગવાન ભારે પાછલી રાતોના જાણતા તને સાંભળે, વહેલો સમય થાય આશ્રમમાં પહોંચવાનું હોય, સંધ્યાવંદના કરવાનું હોય, એટલા માટે તમે વહેલા ઉઠી જતા અરે તને સાંભળે છે. હાજી ધરતા વેદની ધૂન મને ટેણ વિસરે, વેદોની ધૂન લાગેલી હોય અને આપણે બોલતા હોઈએ મને થોડું સાંભળે નહીં. ગુરુ આપણા જ્યારે આ ગામ ગયા તને સાંભળે ને, સાંદીપની ઋષિ એટલે આપણા ગુરુ, તેઓ કામ માટે બહાર ગયા છે, કોઈ એકને જાસવા મૂન મને કેમ વિસરી દે, કોઈને જાણકારી માટેનો માણસ રાખ્યો છે, સંન્યાસી રાખ્યો છે, બધાનું ધ્યાન રાખજે, હું આ યાત્રા પૂરી કરીને આવું ને ત્યાર પછી મને બધું જ અહેવાલ થઈ છે. ત્યારે ટામ રહ્યો ગોરાણી તને સાંભળે રે, ઋષિ આજે આશ્રમની અંદર નથી, આપણા ગુરુજી નથી, એટલા માટે ગોરાણી આપણે ટામ સિંધ્યું છે, શું લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે. હવે કીધું લાકડા લઈ આવ મને થોડું વિસરાય, ખાંધે કુહાડો ધરિયા તને સાંભળે રે, ખભા ઉપર આપણે કુહાડા લઈને ગયેલા તને યાદ છે, ઘણા દૂર ગયા અને 16 મને ટેણ વિસરે, આપણે આશ્રમથી ઘણા બધા દૂર ચાલ્યા ગયેલા, હે રઘુ એટલે વાત કરે છે કે લઈ આવો રહ્યું કાષ્ટ ઘણા દૂર ગયા અને 16 મને ટેણ વિસરે, અમે એટલા બધા દૂર ચાલી ગયા, અરે ભગવાન કૃષ્ણ અરે રણછોડ મને થોડું ભૂલાય. વાદ વધ્યો બેઉ બાંધવે તમને સાંભળે, ભગવાન કૃષ્ણ અને સદુમા વચ્ચે ઝઘડો કર્યો છે, કોણે ધમ્મસી એટલે કહે છે ઘણો દૂર રહ્યા રણછોડ મને કેમ વિસરે, હે ભગવાન કૃષ્ણ મને થોડું ભૂલાય. હાજી ફાડ્યું મોટું ઠોડ મને કેમ વિસરી રહ્યો, મોટું ઝાડવું એ આપણે પાડી દીધું છે કુહાડી દ્વારા અને બળતણ આવા ગુરુ માટે આશ્રમની અંદર લઈ જવા, ત્રણ વારા વાંધ્યા દોરડે તને કેમ વિસરી રહ્યો. આપણા જૂના જમાનાની અંદર હજી પણ તમને માથા ઉપર ભારા ઉતારવાનો હોય તો આ ભારા એમને માથા ઉપર ઉચકાયેલા છે, માયા વાંધા દોરડી તને કેમ સાંભળે રે, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે, બારો માતા ઉપર ચડાવ્યો તો ત્યાં તો વરસાદ આવ્યો છે, કેવો અતિશય વરસાદ, શીતળ શરીર થાય ઘણું ટાઢી ધ્રુજી આપણી દેહ, શીતળ પવન આવવા લાગ્યો બારે મેં ઉપર દિન વર્ષા છે,
અને આપણા શરીરની અંદર ઠંડી લાડવાડી છે, ધ્રુજવા લાગ્યું છે શરીર, ટાઢે ધ્રુજે આપણો દેહ મને કેમ વિસરી, આપણું શરીર આપણું ધ્રુજવા લાગ્યું છે. ભગવાન કૃષ્ણને સુદામા રહે છે, બાળપણની વાત કેવી મીઠાશ કરી છે. આશ્રમની અંદર આપણે આવી રીતે રહેલા, નદીએ પૂર આવ્યા ઢણા તને સાંભળે, નદીની અંદર અતિશય પૂર આવેલા જેના દ્વારા ઢરના માણસોની અંદર પાણી વહી ગયું, બહુ બધા માણસો હેરાન થયેલા છે. નદીએ આવ્યા ઢણા પૂર તને સાંભળે, નદી માંડી એટલા બધા પૂર આવ્યા છે કે જેના માટે એને અનેક પ્રકારના રૂપિયા પોતાના ચાલ્યા ગયા છે. ન વર્ષ્યો મુશળધાર મને ટેમ વિસરી ગયો, મુશળધાર વરસાદ ન વર્ષો પરંતુ બહુ ઝડપથી વરસાદ. પછી ગુરુજી શોધવા નિશ્રિયા તને સાંભળે, મહારાજે આવીને અંદરનો ગાડી જોઈ, એને વાત કરી કે આ બે બાળકો નથી. ગુરુ માતાને કહ્યું, ગુરુ માતા કીધું કે કાંક લેવા મોકલા. ગુરુજી પોતાની પત્નીને ખીજાણા, બે બાળકો નાના છે, એ તો રાજુનો પુત્ર છે, એટલા માટે મારે જવું પડશે. સામે આવ્યા છે ગુરુને તેડી લાવ્યા ઢેર મને કેમ વિસરે રે, અને આપણે જેમ તેમ જઈને આશ્રમની અંદર ઢરે લાવવા માટે આવ્યા છે. આપણા કુંવરબાઈનો મામેરો અહીંયા એમણે કીધું છે પોતાના જીવનની અંદર ઘણ વર્ષો મુશળધાર મને કેમ વિસરી રહે, ગુરુ તીડી લાવ્યા રે મને કેમ વિસરી રહે, આપણે તે દાડાના જીતવા તને કેમ વિસરી રહે. અરે આપણે તે દિવસથી આપણે બંને ભાઈઓ સાથે રહીએ છીએ, મને થોડું બોલાય, ફરી નહીં મળીએ આજ મને કેમ વિસરી રહે. આજ આપણે ઘણું બધું બેઠા છીએ, ઘણી બધી વાતો કરીએ છીએ, ફરી નહીં મળીએ આજ મને કેમ વિસરી રહે. તમો પાસ અમે વિદ્યો શીખતા, સુદામાજી કહે છે કે અમે તો એટલા બધા હોશિયાર નહોતા, એટલા માટે અમુક ન આવડે તો અમે તમારી પાસે શીખતા, તને સાંભળે રે. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે, મને મોટો કરી દીધો. એ જે ભગવાન કૃષ્ણની નજીક જવાવાળા એવા ઘણા બધા પદો ગુજરાતી સાહિત્યની અંદર લખેલા છે. આપણે જોઈએ તો વલણની અંદર અરે મહારાજ લાજની જ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનો સોમ દ્રષ્ટિ શાપ. હે મહારાજ લાજ નિજ દાસની લાજ લે શરમ, હે મહારાજ આ તમારા દાસની શરમ રાખો, વધારો છો શ્રી હરિ, તમારે અમારા ઘરની અંદર લક્ષ્મી અને ધન સંપત્તિ વધારવાનું છે. પછી દારિદ્ર ખોવા દાસનો, પછી આ દારિદ્ર પણ ખોઈ દેવો, હે મહારાજ સોમ દ્રષ્ટિ શાપ, તમારે સોમ દ્રષ્ટિ રાખો. એટલે કે અહીં શબ્દ સમુદાયની અંદર જોઈએ તો મરે એટલે સ્મરણ કરે, યાદ કરો ભ્રાતર ભાઈ અહીં વર્ણ ભક્તો કૃષ્ણના મોટે ભારે ભજન. એમને વાત આવે છે એટલે બહુ મજાની એને વાત કરી છે. ભ્રાતર એટલે ભાઈ, ત્રણ ભાઈ કૃષ્ણના મોટા ભાઈ બલરામ, સાતરી એટલે સાતરો વસ્તુ દાસની પથારી જે કરે છે સાતરો કેવા ભાઈ. વેદની પૂજા ધૂન એટલે ધૂનનું લયન કરી આ રામ.
વેદની ધૂન એટલે વેદનો લય અનુસારી ભટક ભજન અથવા પ્રાણ જાસવું એટલે યાચના કરવી માંડવું. ડોર મહારાજની પત્ની ડોરું દૂરું ડોરું પત્ની કાષ્ટ એટલે તમને લાકડા અથવા બળતણ ફ્રાંત એટલે ઠબો વાદ વ્યર્થ અહીં અંદર અંદર વાદ વિવાદ કરવો તે ઠોડ એટલે મોટો જૂનો લાકડો અથવા ગાજરનું લાકડું મુશળધાર એટલે જે સામેલા જેવી પાક ધોધમાર વરસાદ કહીએ તો ચાલો આવે આપણે ઘરે જઈએ. ભાગવત પુરાણની અંદર વાત છે કે માણસના જીવનની અંદર જે રાખવાથી માણસને જે વૃત્તિ જાણે છે, માણસની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવા પ્રકારનું બનાવટી ભગવાન કૃષ્ણએ સુદામાને તંદર સ્ત્રી એટલે જે અતિશય લક્ષ્મી આપી દીધી છે એ પ્રકારનું સુદામાને ખબર નથી. દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણએ સુદામાને સારામાં સારો પહેર બનાવી દીધો, અત્યંત ધન દોલત એને નોકર ચાકર બધું જ બનાવી દીધું છે. ભગવાન કૃષ્ણને મનમાં એવું થાય છે કે હું બે દિવસ રોકાણો, પરંતુ ભગવાન કૃષ્ણ મને કાંઈ આપ્યું નહીં. તાંદુલ આસ્તીને ઠાઈ લીધા છે. સુદામાને ભગવાન કૃષ્ણે પોતાની બધી સંપત્તિ આપવાની તૈયારી કરી. ત્યાં મહારાણીઓ કહે છે કે અરે મહારાજ તમે અટકી જાઓ, કારણ કે અમને તો અહીંયા રહેવા દો કે અમારા દાસ પણ કરવું પડશે. ભગવાન કૃષ્ણ અટકી રહ્યા છે, પરંતુ સુદામાને અઢળક આપ્યું છે. સુદામાજી કહે છે અરે કાના આજે હું જવા નીકળું છું, હું જા. ભગવાન કૃષ્ણને કોઈ તકલીફ નહીં, જા સુદામા. પરંતુ સુદામા થોડા જ ચાલ્યા ત્યાં ભગવાન કૃષ્ણને ફરીવાર બોલાવ્યા કે હે મહારાજ સુદામા એક વાત સાંભળો, તમે જે આ પિતાંબર પહેરેલું છે ને એ મારું છે, એ તમે કાઢતા જાઓ અને તમારું જૂનું એ સફેદ ફાટી ગયેલું એ તમારે પોતળી જેવું વસ્ત્ર રહેતા. સુદામાને થોડી થોડું વિચાર્યો કે ઓહો ભગવાન કૃષ્ણ આવું મને શા માટે ધરતા હશે, એણે એનું પિતાંબર પણ ચઢાવી દીધું, બહુ લુગણો છે એ મને શું આપી શકવાનું. બલરામે પણ ભગવાન કૃષ્ણને પૂછ્યો છે કે હે પ્રભુ તમે શા માટેનું પિતાંબર લઈ લીધું, તો ભગવાન કહે છે અરે બલરામ અરે મોટા ભાઈ સાંભળો, સુદામાને સારું વસ્ત્ર મળી જશે ને તો રસ્તાની અંદર કહેશે કે આ ભગવાન કૃષ્ણની પાસે ભીટ માંગવા ગયો અને એને ધરીને આ થયું છે, એટલા માટે મારા મિત્રને કોઈ ભીટછૂટ ન કરે. અહીં અછટ વ્રત ધારણ કરનારો બ્રાહ્મણ છે, એટલા માટે એ મોટા ભાઈ મેં પિતાંબર આજ કરી દીધું છે. સુદામાજી દ્વારકામાંથી પોરબંદર પહોંચ્યા છે. પોરબંદર આવતાની સાથે એમણે જ્યારે અલગ પ્રકારની દ્રષ્ટિ નિહાળી છે, એણે જોયું છે તો એનું મેટાણ હતું ત્યાં મોટો મહેલ બની રહ્યો અને મહેલના જરૂરમાંથી સુશીલા બહાર નીકળ્યા. જ્યારે સ્વામિરાજ આવો સુદામાએ કીધું ઓહો મારા ભગવાન કૃષ્ણે મને કેટલું બધું આપી દીધું, અરે અરે હું તો એના વિશે કેવું બોલ્યું. ભગવાન કૃષ્ણ પ્રેમાળ વ્યક્તિ છે. સુદામાએ વિચાર્યું અરે રે શું થશે, અને એના કારણે સુદામાજી જે છે રાજી થઈ ગયા છે. પરંતુ સુદામાની ભક્તિ એ તૃષ્ણ ભક્તિ છે અને એટલા માટે એને મકાનની અંદર પડ મૂક્યો, એને જોયું પણ થોડાક સમય બાદ તરત જ એમણે ભગવાન કૃષ્ણનો ભક્તિ માર્ગ લઈ લીધેલો છે. બહાર નીકળ્યા છે, બહાર એક નાની એવી ઝૂંપડી બનાવે છે અને ત્યાં તેઓ રહે છે અને આટલી જિંદગી સુદામાએ વિતાવી છે. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો સાંભળવું એટલે વિચારવું, શીતળ એટલે ઉષ્ણ, તળપદાની અંદર મૂન એટલે મુનિ અને ઋષિ, રૂઢિપ્રયોગની અંદર હૃદય સાથે જાપવો એટલે પ્રેમથી ભેટવું, બલિદાન આપવું, તેડી લાવવું એટલે બોલાવી લાવવું. સ્વાધ્યાયની અંદર જોઈએ તો પ્રશ્ન નંબર એક વિકલ્પવાળા પ્રશ્નો છે કે ગોરાણીએ ભગવાન કૃષ્ણ સુદામાને ક્યુ કામ સોંપ્યું હતું, તો કે લાકડા લાવવાનું.
પછી શામણે જો આટલું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે, ભગવાન કૃષ્ણ અને સુદામાની વચ્ચે શ્રી કૃષ્ણની નમ્રતા ક્યાં વાક્યની અંદર દેખાય છે? મળી જમતા ત્રણેય ભ્રાત, એટલે ત્રણ ભાઈઓ આપણે સાથે જમતા, એમાં તેની નમ્રતા દેખાય છે. સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતું તેવી પ્રતિતિ ક્યાં વાક્યમાં થાય છે? પછી ગુરુજી શોધવા નિશ્ચયા, આપણા હૃદય સાથે ચાપ્યા, કયું સ્ત્રીને તે કીધો? ટેર એ બી અને સી ત્રણે ત્રણ આવે, કારણ કે પોતાની પત્નીને પણ કીધાના છે કે આટલો બધો વરસાદ હોવા છતાં એને શા માટે એ તમે મોકલો છો. બે ત્રણ વાક્યની અંદર જવાબ છે કે સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દોની અંદર વ્યક્ત કરો. સાંદિપની ઋષિ કોઈ આશ્રમની અંદર બહાર ગામ રહેલા છે તો ત્યાં પોતાની પત્ની ગોરાણીએ ભગવાન કૃષ્ણને, સુદામા અને બીજા મિત્રોને એને લાકડા લાવવાનું કહ્યું છે. લાકડા લેવા માટે આ ગયા છે, પરંતુ રસ્તાની અંદર બહુ વરસાદ આવવાને કારણે તે અટવાયા છે. ગુરુજી પરત આવ્યા છે ત્યારે ખબર પડી કે ભગવાન કૃષ્ણ અને આ બધા બાળકો કાસ્ટ લેવા માટે ગયા, તો એના મનની અંદર એક લાગણી ઉત્પન્ન થઈ છે, એમાં ચિંતા ઉત્પન્ન થઈ રહ્યો. ઓહો, મારા વિદ્યાર્થીઓ હેરાન થતા હશે, અરે તે શું કર્યું આ, હું જો હાજર હો તો તે મોકલાવતો યુક્તિ હતું, પરંતુ એ ક્યાં અટવાયા હશે, કેવી મુશ્કેલી પડી હશે, નાના બાળકો છે, ટાળતી ધ્રુજતા હશે, એવી ચિંતા વ્યક્ત કરતા તેઓ તમને શોધવા માટે નીકળી ગયા છે. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? ભગવાન કૃષ્ણ અને બલરામજી વચ્ચે સ્પર્ધા થઈ હતી કે આ બ્રાહ્મણ કોણ છે, શા માટે આપણો સ્નેહ વ્યક્ત કરો છો? ત્યારે ભગવાન કૃષ્ણ કીધું, હે મોટા ભાઈ, આપણો આ નાનો ભાઈ જે છે અથવા સુદામો જે છે ને મારો મિત્ર છે, મારા આત્મા કરતાં પણ વધારે પ્રિય છે, મારી આઠ પટરાણીઓ છે એના કરતાં પણ મને વારો છે. બલરામજી આ વાતની અંદર સાચું માનતા નથી, આવી અંદરો અંદર સ્પર્ધા થઈ છે બંને ભાઈઓ વચ્ચે, એટલે બહુ મુશ્કેલીથી એ તેમને મળ્યા છે. ત્યાર પછી નીચેના પ્રશ્નો સાત આઠ લીટીની અંદર જવાબ આપો. શ્રી કૃષ્ણનું સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોની અંદર બને, બે મહિના સાથે રહ્યા, ઘણા બધા તમને કહો એવા નખરા કરેલા છે. ગુરુજી હતાને આપણે ટાંચી લેવા ગયા, મોટું ખોડ પાડ્યો, એટલે કે મોટું લાકડું પાડ્યું, ભારાઓ બાંધતા લઈને આવતા હતા, રસ્તાની અંદર વરસાદ આવ્યો, અરે સુદામા તું બીજી ડાળ ઉપર બેસી ગયેલો, તું ડાળિયા ખાઈ ગયેલો, એટલે કે આવી મજાક ભરી વાતો આશ્રમની અંદર આપણે રહેતી હતી એ તે મને આજે યાદ કરાવી દીધું, એટલે બંને વચ્ચેનો સંવાદ એ બહુ લાગણીશીલ, બહુ આનંદદાયક અને બંને મિત્રોના બાળપણ વિશેની વાત છે. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને ટેટ વિસરે. ભગવાન કૃષ્ણજી જયારે સુદામા તને સાંભળે છે તે આપણે આજે વિદ્યા શીખતા તને સાંભળે રે, આપણે આસપાસની અંદર બેસીને વિદ્યા શીખતા તને યાદ છે, સુદા માટે છે તો હું ને મોટો કીધો મહારાજ અને ભગવાન કૃષ્ણ તમે મારો પદ બહુ મોટું આપી દીધેલું છે, એ થોડું બોલાય મિત્રો. હોમવર્કની અંદર આપણે એકવાર સ્વાધ્યાય લખવાનો છે, એકવાર આપણો પાઠ વાંચી જવાનો છે, ત્યાર પછી સ્વાધ્યાય લખવાનો છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ, આવતીકાલે અહીંથી આગળ. અસ્તુ, જય સિયારામ.